આજે સવારથી છાપુ વાંચ્યા પછી તમારા પાસે 50 કારણ એવા હોઈ શકે કે આજે ચિંતા કરી શકીએ, દ્યુ દેવા આવે, પ્રસંગો એવા બને, 50 કારણ એવા હોઈ શકે કે ચિંતા કરી શકીએ, દુઃખ લગાવી શકીએ. એ બધા કારણ છોડીને તમે નિર્ણય કરો કે મારે આનંદ અને ઉત્સાહમાં આજના 3-4 કલાક કાઢવા છે. એ તમારી જે ઉત્સાહ માટેની, આનંદ માટેની જે કમિટમેન્ટ છે ને, એના કારણે આપણા બધા આર્ટિસ્ટ નેહાબેન, નવનીતાબેન એમના આર્ટિસ્ટો પરફોર્મ કરી શકે. પંકજભાઈએ, હિનાબેને ઘણી વાર એમ કીધું કે આ બધા આર્ટિસ્ટો માટે આપણે તાળી પાડીએ, અને ખરેખર આર્ટિસ્ટોએ બહુ દિલથી પરફોર્મ કર્યું, બહુ દિલથી પરફોર્મ કર્યું. અફલાતું પ્રોગ્રામ. પણ એક વાત કહું કે આ પ્રોગ્રામના મુખ્ય સ્ટાર કોણ છે? તમે છો, તમે છો, ખરેખર તમે છો, તમે મુખ્ય સ્ટાર છો. તમારા દિલમાં એવી ઈચ્છા છે કે જે આનંદ થતો હોય ત્યાં જઈને હું મારા 4 કલાક આપું. તમારો સમય તમારો છે, કિંમતી છે. તમે કાંઈ પણ કરી શકો. આજે સવારે, શનિવારે સવારે કેટલા કામો છે, ઘણા હાઉસ વાઈફ છે, ઘણા મધર છે, ઘણા બીજા કામમાં વ્યસ્ત હશે, કોઈ કામમાં હશે. અમારા મિત્ર દિનેશભાઈ આવ્યા છે ઠેઠ ધરમપુરથી, એમના પૂરા પરિવારને લઈને, ઘણા અંધેરીથી, ગોરેગાંવથી, બહુ મોટું દિલ જોઈએ કે બધા આનંદ કરતા હોય ત્યારે જઈને બેસું, એમના આનંદમાં સહભાગી થવું. તમારું એ મોટું દિલ છે. પ્રત્યેક વ્યક્તિને, અહીંયા હાજર રહેલા પ્રત્યેક વ્યક્તિને ઈચ્છા તો એમ થાય કે તમને વ્યક્તિગત રીતે મળી અને તમારા ચરણ સ્પર્શ કરી અને તમારા આશીર્વાદ લઉં. પ્રોગ્રામ લેટ થઈ રહ્યો છે એટલે નહીં કરું, પણ તમે મારી ભાવના એ સ્વીકારો. પ્રત્યેક વ્યક્તિને ખરેખર બહુ ઋણી છું, આભારી છું. તમે જે લોકોએ અહીંયા આવીને બહુ સુંદર પ્રોગ્રામ કર્યો, તમે બી બહુ દિલથી કર્યો, પંકજભાઈએ બી દિલથી કર્યો, હિનાબેને બી દિલથી કર્યો, અને જેટલા લોકો આવ્યા એમણે બી બહુ દિલથી પ્રોગ્રામ કર્યો. જીમીભાઈ તમે બી આવ્યા, બહુ, આઈ એમ રિયલી ગ્રેટફુલ. અને તમે બધા દિલથી સાંભળ્યો, તે દિલથી આવ્યા, થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ, થેન્ક યુ. એક ખાસ મહત્વપૂર્ણ અનાઉન્સમેન્ટ ભૂલાઈ ગઈ, હા, અને તમારી આ અનાઉન્સમેન્ટમાં પ્રત્યેક વ્યક્તિને જવાબદારી આપું છું, તમારી પોતા માટે અને બાજુવાળા માટે બી જવાબદારી આપું. સ્વીકારશો? હમણાં 10 મિનિટમાં પ્રોગ્રામ સમાપ્ત થઈ જશે, પણ બધાએ જમીને જવાનું છે, એટલે જમણવાર અહીંયાથી 5-7 મિનિટ દૂર MCF ક્લબ છે. MCF ક્લબ છે, એણે જ મને કીધું આ બોલજો પંકજભાઈ, મને ત્યાં જો આ લખીને આપ્યું છે, લખીને આપ્યું આ બોલી નાખજો. એ રીતે દર વખતે ગઈકાલે સાંજના બી કીધું હતું, પાછું અત્યારે બી કીધું આ બોલજો પહેલા, એટલે બરાબર. એ પાછી કેસે બી કરું કે ન બોલતા હોય તો ઈશારો એ કરશે. એટલે બધાએ ખાસ જમીને જવાનું છે, અહીંયાથી 5-7 મિનિટ દૂર છે. એટલે હર્ષદભાઈ, હર્ષદભાઈ હાથ ઉપર કરો, હર્ષદભાઈ, પંકજભાઈ તમને ગાઈડ કરશે કેવી રીતે જવાનું છે. જમવાવાળાને અમે 1:30 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો, પણ આપણું પોતાનું કેટરિંગ છે એટલે ખલાસ નહીં થાય, અને આપણે જશું એ ટાઈમે આપણને આપશે. અને પંકજભાઈ એની માટે ખાસ બહુ મહેનત કરી છે, એટલે આ પ્રોગ્રામ પતે પછી કોઈ પણ મહેરબાની કરીને જમ્યા વગર ન જતા, નીચે ઉતરીને તમે ચાલતા જઈ શકો અથવા રિક્ષામાં બી જઈ શકો. જો ન ચાલી શકતો તો 5-7 મિનિટનો રસ્તો છે. અને એક અમારા મિત્ર હતા, એમણે મને કીધું 2 દિવસ પહેલાં, મારે વાત થઈ, મેં કીધું ભાઈ તમે દર વખતે પ્રોગ્રામમાં આવો છો, આ વખતે બી આવજો. ખાસ આકર્ષણ એ બી છે, આ અહીંયા ઠાકર હોટલમાં આમ જમવાનું મળતું નથી, નીચે વ્યવસ્થા નથી, એટલે અમે MCF ક્લબમાં રાખ્યું છે. તો કે એ તો બધું ખરું, મેન્યુ શું છે?
આપણે કુપર આવો ડાન્સ તો કરવો જોઈએ. કેટલા લોકોને બંધ થઈ ગયું ખરેખર, બધાને બંધ થઈ ગયું ને કરવો જોઈએ. તમારે કરવું હોય ને રાજેશભાઈ ને કહેવાય. પેલું કરી નાખ્યું પરફોર્મન્સ સર્ટિફિકેટ લઈને અમે કરી નાખ્યું એટલે પતી ગયું, સર્ટિફાઈડ થઈ ગયા. એટલે જેને બી ઈચ્છા થાય તો રાજેશભાઈ ને કહેવાય, નેક્સ્ટ પ્રોગ્રામ હશે તો રાજેશભાઈ એનું કોર્ડિનેટ કરીને નામ લખી નાખશે. અને મારે ઉત્સાહ બધા બટુકભાઈ સિનિયર સિટીઝનનો દાદ દેવા જેવો આ પ્રોગ્રામ પહેતો નથી ને. કાલથી બધા બે ચાર જણ તો એવા છે ફોન કરે, રાજેશભાઈ નેક્સ્ટ ક્યારે છે હવે. એટલે એ ઉત્સાહ જે છે ને એ બહુ મોટી વાત છે. થેન્ક યુ વેરી મચ. આ પ્રોગ્રામમાં ઘણા લોકો મને એમ કે તમને કેવો આવો બધો વિચાર કેવી રીતે આવે. અને ઘણા મને કે બટુકભાઈ બધા કે તમે આવું બધું શું કામ વિચારો, આ દુનિયામાં પ્રોબ્લેમ જોવા આજે કેટલા બધા છાપુ વાંચો. તમે જો અહીંયા અમારા મિત્ર અતુલભાઈ રાવલ છે એ મીડિયા સાથે કનેક્ટેડ છે. મરણ નોંધ હોય ને મરણ નોંધ છાપાવાળા ફ્રીમાં છાપે છે, દુઃખના સમાચાર ફ્રીમાં છાપે. તમે કહો કે આજે અમારે કે ઉત્સાહના સમાચાર છે તો કે નહીં, હા આનંદના સમાચાર નથી છાપતા કે ખરાબ નહીં લગાવતા, પણ મરણ નોંધ ફ્રી છે. પણ આનંદમાં કઈ સમાચાર હોય તો નથી. અને બહુ આપણે આનંદની કઈ ઉત્સાહની વાત કરીએ તો બધા ગણે કે આ થોડાક ખાલી છે, ચક્રમ છે. પણ અમારા મમ્મી છે, અમારા પેરેન્ટ છે, બહુ પ્રાઉડ છે, મને બહુ અભિમાન છે. અમે હું અમે ત્રણ ભાઈ બહેન છે, નાનો ભાઈ છે, મોટી બહેન છે, બહુ ઇમોશનલ પહેલેથી. હજુ ઘણા અમે નાનપણના ઘણા એમ ગણાય બધા કે આપ નથી બુદ્ધિ બરોબર. ભલે મને 12મા ધોરણમાં 100માંથી 100 માર્ક આવ્યા ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સમાં. આઈઆઈટી બોમ્બેમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે, હાર્વર્ડ યુનિવર્સિટી અમેરિકાના પ્રોફેસર આગળ ભણ્યો છે. તો એ ઘણા કે બુદ્ધિ નથી એના કરતા સૌથી મોટી વસ્તુ એટલે આપણા સંબંધો અને આપણી લાગણી. હું બહુ જ પ્રાઉડ ફીલ કરું છું મમ્મી અને પપ્પા, થેન્ક યુ વેરી મચ. તમે આ બધું અમને શીખવાડ્યું સારું સારું એટલા માટે થેન્ક યુ વેરી વેરી મચ.